બોડેલી તાલુકાના મૂલધરની સીમમાં દીપડાના હુમલામાં બાળકનું મોત નિપજ્યું. આજરોજ સાંજે મૂલધર ગામમાં, જે મૂલધર ગામના રહેશે અલ્પેશભાઈ રમેશભાઈ બારિયા, જેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યાં અંદાજિત 1.5 વર્ષનો એમનો પુત્ર ખેતરમાં કામ કરતા ત્યારે બાજુમાં રમતો હતો, ત્યાં અચાનક વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા એમના પુત્રને મકાઈના ખેતરમાં ઉપાડી ગયા હતા. ત્યારબાદ ગામ લોકોએ ટેલિફોનિક જાણ કરી હતી વન વિભાગની ટીમને. અમને જાણ થતાં અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસ તપાસ કરતા અલ્પેશભાઈના પુત્ર સાહિલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યાંથી ઘટનાસ્થળેથી મૃતદેહને બધું આગળની કાર્ય માટે વાહી માટે જબુગામ દવાખાને લઈ ગયા હતા. આગળની કાર્યવાહીમાં શું શું કરવામાં આવશે પોલીસ વિભાગ તરફથી? પીએમ રિપોર્ટ મેળવીને વન વિભાગ અત્યારે ઘટનાસ્થળ પર અમે પાંજરાઓ ગોઠવી દીધા છે અને જે માનવ ઈજા અને માનવ મૃત્યુમાં જે કમ્પન્સેશન આપતા હોય છે વન વિભાગ તરફથી, એ 24 કલાકની અંદર અમે આપીશું. નામ બોલો આપનું. મારું નામ અનિલ રાઠવા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બોડેલી. ઘટના પહેલાં વાત કરીએ પ્રમાણે, હા, આ છોકરો રમતો હતો બંને ભાઈ, નાનો ને મોટો ભાઈ, એ સ્થિતિમાં દીપડો કઈ જગ્યાએથી કેવી રીતના આવ્યો એમને કંઈ ખબર ના પડી અને એમના મોટાના ખોરામાંથી ઉપાડીને સીધો એક ખેતર વટીને બીજા ખેતરમાં મકાઈના ખેતરમાં ઘૂસી ગયો અને છોકરાને હું છમૃત હાલતમાં પછી છોકરું મળી આવ્યું. આ લોકોની વાતો એવું છે કે અહીંયા અવર જવર જ કરે છે એવું છે, તો આ પ્રમાણે વન વિભાગના અધિકારીઓ આની કાળજી લે અને આ માટે કોઈ તપાસ કે પછી એના પાછળ ગમે તે કાર્યવાહી કરે, પિંજરા મૂકે કે એવું તેવું કોઈ કામ કરે એવી અમારી આશા છે. આજે આ એક ઘટના બની અને હવે પછી બીજી બી ઘટના બનશે, બરાબર, તો આના માટે લાગતા વળગતા તમામે એમ કે કાર્યવાહી કરવી જોઈએ અને આ હું છે માસુમ નાના 2 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દો એવી પરિસ્થિતિઓ બને બન્યા કરશે, તો આમ કે વન વિભાગના અધિકારીઓ આના માટે તકેદારી લે એવી આપણી આશા છે. રમેશભાઈ દલાભાઈ બારિયા. આજરોજ બોડેલી તાલુકાના જબુગામ ખાતે એક દીપડો એક નાના બાળકને ના ઉપર હુમલો કરીને એને મારી નાખ્યું હતું. એ બાબતે આજુબાજુના રહીશોમાં બહુ મોટી દહેશત ફેલાય છે. આ વિસ્તાર આખો ખેતીનો વિસ્તાર છે. અહીંયા જબુગામ અને મૂલધરની સીમા આવેલી છે. આમાં આ દીપડાના હુમલા પછી આજુબાજુના ખેડૂતો ખૂબ ડરી ગયા છે. એનાથી હવે પછીથી એ દીપડોને પકડીને એને તાત્કાલિક ધોરણે કોઈ સોલ્યુશન લાવે એવી ખેડૂતો દ્વારા અપેક્ષા રાખવામાં આવે છે અને એ બાબતે નક્કર કાર્યવાહી થાય અને દીપડાને જલ્દીથી પકડી લેવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને આ બનાવ પછી પણ અત્યારે ઘણા લોકોના ફોન આવ્યા કે હજી પણ એ જ વિસ્તારમાં દીપડો ફરે છે. એક બે ફોન મારા ઉપર આવ્યા તો દીપડો હજી આ વિસ્તારમાં ફરે છે, તો એ તાત્કાલિક ધોરણે આ દીપડાને પકડી લેવામાં આવે એવી નગરજનોની, ગ્રામ લોકોની, ખેડૂતોની આશાને અપેક્ષા છે. હા, વન વિભાગની ટીમ અને પોલીસની ટીમ પણ આવી ગઈ છે, એ લોકોની કાર્યવાહી હાથ ધરી છે. સંજયભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય, બોડેલી.